विद्यार्थी मित्रों, चैप्टर नंबर 14 विद्युत प्रवाहनी रासायनिक असर अंतर्गत। विद्युत प्रवाहनी रासायनिक असर એટલે શું અને તેની ત્રણ અસરો આની બેઝિક માહિતી આપણે ગયા લેક્ચરમાં મેળવી ચૂક્યા છે, બરાબર ને? કે વિદ્યુત દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અને દ્રાવણમાં જે ફેરફાર થાય કે જે પ્રક્રિયા થાય અને વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર કહેવામાં આવે છે। એમાંની પહેલી અસર વિદ્યુત વિભાજન આપણે પૂરેપૂરું ગયા લેક્ચરમાં સમજેલા છીએ કે વોલ્ટામીટર નામના સાધનની અંદર આપણે પાણી ભરીએ, અંદર સલ્ફ્યુરિક એસિડ નાખીએ અને જ્યારે વિદ્યુત પરિપથ પૂર્ણ કરવામાં આવે છે ત્યારે પાણીમાંથી સતત વિદ્યુત પસાર થતો રહે છે અને એના પરિણામ સ્વરૂપે બંને ઇલેક્ટ્રોડ્સ પર બે વાયુના પરપોટા આપણને જોવા મળે છે। એટલે કે પાણી વિદ્યુત દ્રાવણ સલ્ફ્યુરિક એસિડ નાખ્યું અને ક્ષાર તો હતો, એટલે કે એને કારણે પાણી વિદ્યુત દ્રાવણ બની ગયું, કેમ કે ધન આયન અને ઋણ આયન એની અંદર આવી ગયા અને વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે વિદ્યુત પ્રવાહે પાણીનું વિભાજન કરી નાખ્યું અને એને વિદ્યુત વિભાજન તરીકે આપણે ઓળખીએ છીએ। અને આ વિદ્યુત વિભાજનની પ્રક્રિયા દરમિયાન જે ધન આયન છે એ ઋણ છેડા તરફ આકર્ષાશે અને ઋણ આયન છે ધન છેડા તરફ આકર્ષાશે। એટલે કે આપણો હાઇડ્રોજન વાયુ ધન આયન છે તો એ ઋણ છેડા તરફ ઋણ ઇલેક્ટ્રોડ્સ બાજુ આકર્ષાશે અને આપણો જે ઓક્સિજન છે એ ઋણ આયન છે તો એ બેટરીના ધન ધ્રુવ બાજુ જોડેલા ઇલેક્ટ્રોડ્સ એટલે કે ધન ઇલેક્ટ્રોડ્સ બાજુ આકર્ષાશે। એ વસ્તુ આપણે સમજી ચૂક્યા છીએ। હવે ગયા લેક્ચરની અંદર આપણે બીજો રાસાયણિક ફેરફાર એટલે કે વિદ્યુત પ્રવાહની બીજી અસર એના વિશે થોડી ઘણી ચર્ચા મેં તમને કરી, તેને પ્રયોગ તમને કરવાનો કીધેલો હતો અને એના તારણો આ લેક્ચરમાં હું તમને કહીશ એવું મેં તમને કીધેલું હતું। એટલે વાત કરીએ આપણે આપણી બીજી અસર શું છે, તો કે વિદ્યુત દ્રાવણના રંગમાં પરિવર્તન। હવે એની માટે થઈ અને બૂજો વાળો પ્રયોગ મેં તમને કીધું હતું કે બૂજો એ તો બટેકું લીધું હતું, તમારે બટેકા સિવાય કોઈ પણ શાકભાજી લે અને પ્રયોગ તમે કરી શકો છો। હવે જનરલી તમે જે કઈ પણ શાકભાજી લીધા છે, ખાસ કરીને રીંગણ હોય કે ટમેટું હોય, એવા બધા જો શાકભાજી તમે લીધેલા હશે તો લગભગ જ તમને એવું જોવા મળ્યું હશે કે તમારું જે તે ટેસ્ટર, જો કે ખાસ કરીને તમે એલઈડી ટેસ્ટર જ લીધેલું હશે, એટલે કે તમારું એલઈડી ટેસ્ટર એક્ટિવેટ થશે એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકશે, મતલબ કે શાકભાજી છે એ વિદ્યુત દ્રાવણ કહી શકાય। હવે શા માટે? તો કે જે કાંઈ પણ શાકભાજી છે આપણે શું કામ ખાઈએ છીએ, કોઈ ને કોઈ પોષક તત્વ મેળવવા માટે થઈને, બરોબર ને? એટલે કોઈ પણ પ્રકારના શાકભાજી હોય એની અંદર થોડા ઘણા પ્રમાણમાં કોઈ ને કોઈ પોષક તત્વ તો હશે હશે ને હશે જ। રીંગણ હોય તેમાં લોહ તત્વનું પ્રમાણ વધારે હોય, એટલે કે જે તે પદાર્થની અંદર માની લો ટામેટું છે તો એની અંદર એક પ્રકારનો એસિડ હશે, એટલે આ રીતે કોઈ ને કોઈ પદાર્થની અંદર કા એસિડ હશે કા બેઝ હશે કા ક્ષાર હશે। એટલે કે શાકભાજીઓમાંથી મોટા ભાગની શાકભાજીઓ વિદ્યુત પ્રવાહ પસાર થવા દેશે એટલે કે વિદ્યુત દ્રાવણ તરીકે એ વર્તી હશે, પણ દરેકમાં આ પ્રયોગ થઈ શકે કે કેમ એની ચકાસણી તો કોઈએ કરેલી હશે નહીં, પણ ખાસ કરીને જે બૂઝોનું રિઝલ્ટ હતું એને શું કર્યું હતું, તો કે એક બટેકું લીધેલું હતું આઈ તે અડધા કાપેલા બટેકાની અંદર એ બંને તારોને ભીડાવ્યા હતા અને એની સાથે
ने ना
વૈજ્ઞાનિકો પણ ઘણીવાર આવી અજાણતા જ એમનાથી આવી શોધો થઈ જતી હોય છે, પણ આવી શોધો થાય કો નથી, જે કાયમી પ્રયોગ કરતા હોય એનાથી કે પ્રવૃત્તિશીલ બાળક હોય, એક્ટિવિટીઝ અને ગમતી હોય એ કંઈક નવું શોધી શકશે. મારા જેવા આર્શો હોય, જેને ટીચર ભણાવે ત્યારે કીધું એ સાચું જ હોય, કંઈ ખોટું હોય જ નહીં, બસ જે લોકો ચેક નથી કરતા એ કોઈ શોધ કરી શકતા નથી. એટલે એક્ટિવ રહેવું, તમારી પાસે ટાઈમ છે, શક્ય હોય એટલા પ્રયોગો તમે કરી શકો છો. અને આ બધી વસ્તુ એવી છે કે જે તમારે બજારમાં તો લેવા જવાની છે નહીં, વસ્તુઓ તમને ઘરમાંથી જ અવેલેબલ થઈ જશે. તો ચલો ત્યારે આ હતી વિદ્યુત પ્રવાહના બીજી રાસાયણિક અસર, વિદ્યુત દ્રાવણના રંગમાં પરિવર્તન. એટલે કે આ રીતે ગ્રીન ડાઘ ધન છેડા બાજુ જ પડે છે અને ધન ધ્રુવની ઓળખ આ રીતે થઈ શકે છે. હવે આપણે શીખવાની છે વિદ્યુત પ્રવાહની ત્રીજી રાસાયણિક અસર અને સૌથી મહત્વપૂર્ણ અસર. પહેલી તો છે વિદ્યુત વિભાજન. હવે વિદ્યુત વિભાજન પાણીને વિભાજિત કરીને આપણે શું કરશું? પાણીની તો આપણને જરૂર છે, હાઇડ્રોજન ને ઓક્સિજન ઓલરેડી વાતાવરણમાંથી આપણને મળી રહે છે. હા, જે ઓક્સિજન સિલિન્ડર બનાવવાના છે એની માટે કદાચ એ પ્રયોગ કરી શકાય, પણ પાણીના છૂટો પાડીને એ ન કરી શકાય, એના કરતા તો હવામાંથી જ ફિલઅપ કરી દેવાય ને. એટલે વિદ્યુત વિભાજન છે બહુ બહોળા લેવલે આપણને એટલી બધી ફાયદાકારક છે નહીં. એટલે જે પ્રયોગ માટે ને સમજવા માટે ને આવી કોઈક રાસાયણિક અસર છે નાના લેવલ માટે ઓકે છે. રંગમાં પરિવર્તન, નવ ધન છેડાની ઓળખ એ કોઈ એટલી મોટી આપણી જરૂરિયાત નથી. ધન છેડા તો કોઈ બીજી રીતે પણ આપણે એને ઇન્ડિકેટ કરીને બીજી રીતે પણ એને ઓળખી શકીએ છીએ. હા, પણ એક નાના નાના પાણીની શોધ કરવો પડશે કે છેડો ઓળખી શકાય આ રીતે ખરો. પણ જે ત્રીજી અસર છે ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા, એ વિદ્યુત રાસાયણિક અસરની સૌથી મોટી શોધ, સૌથી મોટી જરૂરિયાત ગણી શકાય. ત્રીજી અસર ઇલેક્ટ્રોપ્લેટિંગ. પ્રક્રિયાને
દિવસે ને દિવસે વધતા જાય છે વધતા જાય છે। ધારો કે આજની તારીખે જ્યારે હું બોલી રહી છું ત્યારે અંદાજિત સોનાના ભાવ 51,000 ની આજુબાજુ છે। હવે એક તોલાના ભાવ 51,000 ની આજુબાજુ। હવે એક તોલાનું તો શું ઘરેણું હોઈ શકે, આપણે તો બધા ઘરેણા પહેરવાના શોખીન હોઈએ। હવે કમસે કમ ધારો કે તમારા મમ્મીને એના ગળાનો હાર બનાવડાવો છે તો એકદમ સિમ્પલમાં સિમ્પલ હાર કદાચ બનાવડાવે હલકામાં હલકો, તોય કમસેકમ 5-6 તોલાનો હાર તો થાય। હવે તમે કેલ્ક્યુલેશન કરો કે 50,000નો ભાવ ધારો કે હોય, એક તોલાને 50,000 હોય, ધારો કે 6 તોલાનો હાર એને બનાવવો છે એટલે 3,00,000ની કિંમતનો હાર એ થાય। હવે આવો હાર 3,00,000નો હાર પહેરી અને ક્યાંક ગયા હોય મેરેજમાં કે કોઈ ફંક્શન અટેન્ડ કરવા માટે અને કોઈ ચોર લૂંટારો આવીને ખેંચીને વયો જાય એ 3,00,000 સીધે સીધા ગળામાંથી વયા જાય એટલે કેટલો ધ્રસ્કો પડે તમે વિચારી શકો છો। એટલે આપણે તો તમને તો ઠોકે ઠીક છે કમાવા જવા નથી જવું પડતું એટલે એટલો બધો ખ્યાલ ના આવે, તમારા મમ્મી પપ્પાને પૂછો કેટલો પરસેવો પાડીને 3,00,000 ભેગા કર્યા હોય અને એક જ ઝટકે ગળામાં ખેંચીને વયો જાય। એટલા માટે થઈને અત્યારે સ્ત્રીઓ છે એ સાચા ઘરેણા પહેરવાને બદલે તમે સાંભળ્યું છે કે ગ્રામ વાળા ઘરેણા પહેરવાનું વધુ પસંદ કરે છે। હવે ગ્રામ વાળા ઘરેણા અને સાચા ઘરેણામાં ફેર શું હોય, તો કે સાચું ઘરેણું છે એ આખે આખો હાર પૂરેપૂરો અંદરથી બહારથી બધી બાજુથી પૂરેપૂરો પ્યોર ગોલ્ડનો બનાવેલો હોય એને સાચું ઘરેણું કહેવાય। જ્યારે ગ્રામ વાળાની અંદર શું હોય, તો કે અંદર હલકી ધાતુ ભરેલી હોય અને હલકી ધાતુની ઉપર સોનાનું ફક્ત કોટિંગ કરેલું હોય, સોનાનો લેપ લગાવેલો હોય એને કહેવાય ગ્રામ વાળું ઘરેણું। હવે એક ગ્રામ નું ઘરેણું માન લો કે તોલાનો ભાવ મેં કીધો 50,000નો છે એટલે કે 10 ગ્રામ એક તોલું થાય એટલે એક ગ્રામ નો ભાવ કેટલો થયો 5,000નો ભાવ થયો। હવે માન લો કે મસ્ત મજાનો મોટો હાર છે એના ઉપર 1 ગ્રામ સોનું ખાલી ચડાવેલું છે એટલે 5,000નો હાર હોય, ખેંચીને લઈ જતો ભલે લઈ જતો હોય ઓલો આખો હાર 3,00,000નો થાય, ઓલો એ જ હાર ગ્રામ વાળો હોય તો કેટલાનો થાય 5,000નો। હવે 2 ગ્રામ ચડે ને 10,000નો હાર હોય તો શું ખોટું છે એટલે આ રીતે ગ્રામ વાળા ઘરેણા બનાવવા માટે થઈને ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયાનો સૌથી મેક્સિમમ ઉપયોગ અત્યારે થતો હોય છે। હવે ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં કઈ રીતે આવે એની પ્રક્રિયા તમે જોશો તો તમને બહુ મજા આવશે, એમ થાય કે ચાલો આપણે જાતે આવા ઘરેણા બનાવી દઈએ, ખોટું ઘરેણું લઈ આવીએ ને સોનાનો ઢોળ ઉપર ચડાવી ને સરસ મજાનું ઘરેણું આપણે ઠઠાડી લઈએ બરોબર। જો કે તમે સોનાને ઢોળ ચડાવવાની પ્રક્રિયા ઘરે નહીં કરી શકો પણ ઇલેક્ટ્રોપ્લેટિંગનો પ્રયોગ તમે ઘરે જરૂરથી કરી શકશો। હવે એના માટે તમને શું કરવાનું છે એ આખું પ્રયોગ આપણે જોઈએ અને પછી પ્રયોગ જોઈને ફરી પાછો ઇલેક્ટ્રોપ્લેટિંગને વધુ ડીપમાં આપણે સમજીએ, કેમ કે આ બધી વસ્તુ એવી છે કે જો તમે પ્રયોગ કરતા જાઓ પ્રયોગ સમજતા જાઓ તો અને તો જ તમને વધારે એનો ખ્યાલ આવતો જાય। હવે તમને ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા કરવા માટે થઈને સૌથી પહેલા એક પાત્ર લેવું પડશે અને હું અત્યારે કોપરનો ઢોળ ચડાવું છું, માનો કે તમને ઘરેણા ઉપર સોનાનો ઢોળ ચડાવવાનો હોય એની બદલે હું ઘરેણા ઉપર ધારો કે કોપર ધાતુનો ઢોળ ચડાવું છું, કોપરનું ઘરેણું ધારો કે મારે બનાવવું છે તો જે ધાતુનું ઘરેણું બનાવવાનું હોય એ ધાતુનું વિદ્યુત દ્રાવણ લેવાનું થાય। જો મારે સોનાનું ઘરેણું બનાવવું છે તો વિદ્યુત દ્રાવણ તરીકે મારે સોનાનો ક્ષાર એટલે કે સોનાયુક્ત કોઈ પ્રવાહી મારે લેવું પડે અને ખાસ કરીને સોનાયુક્ત પ્રવાહીમાં હોય છે AuNO3 અથવા તો સોનામાં તો બહુ ખ્યાલ નથી, બાકી જો ચાંદીનો ડોળ ચડાવવાનો હોય તો મને પરફેક્ટ ખ્યાલ છે કે એની અંદર દ્રાવણ લેવામાં આવે છે AgNO3 એટલે ચાંદીનું પેકિંગ કરવાનું હોય તો જે દ્રાવણ
અને જે ઋણ પ્લેટ તમે લગાવી
કોપર ની કમી સર્જાણી દ્રાવણ માં કોપર સલ્ફેટ બે હતા એમાંથી જો કોપર અહીં આવી ગયું તો સલ્ફેટ એકલો શું કરે આડ સલ્ફેટ ને બીજા કોપર ની જરૂર પડે ને પડે હવે એનો કોપર તો આની પાસે નહીં તો સલ્ફેટ કોપર ક્યાંથી મેળવશે તો કે અહીંયા આપણે કોપર ની પ્લેટ જ જોડેલી છે એટલે સલ્ફેટ આની પાસેથી કોપર ખેંચી લેશે એટલે કે ઘન ધ્રુવ બાજુ જે કોપર ની પ્લેટ જોડેલી છે એની પાસેથી કોપર ખેંચાશે અને દ્રાવણમાંથી કોપર ઋણ ધ્રુવ બાજુ જમા થશે એટલે એના માટે થઈને આ જે દ્રાવણનું કોપર છે ઋણ ધ્રુવ પર જમા થઈ ગયું અને ઘન ધ્રુવનું જે કોપર હતું એ કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપરની પૂર્તિ કરવા માટે એમાં પાછું પીગળતું ગયું એટલે પીગળતું ન કહેવાય પણ એની સાથે પ્રક્રિયા થતી ગઈ એટલે આ રીતે ઘન ધ્રુવ બાજુ જે ધાતુ જોડેલી હતી એ ઋણ ધ્રુવ પર જમા થઈ ગઈ એટલે કોઈ ધાતુનું અહીંયા ઋણ ધ્રુવ પર કોપર ધાતુનું એક આવરણ ચડી ગયું અને આ રીતે આવરણ ચડવાની જે પ્રક્રિયા છે એને આપણે ઇલેક્ટ્રોપ્લેટિંગ ના નામે ઓળખીએ છીએ હવે આ વસ્તુ તમને એટલી બધી નહીં સમજાય હું હજી થોડુંક ડીપ માં સમજાવું હવે જ્યારે મારે આ પ્રયોગ કરવો હતો ત્યારે મને બે કોપર ની પ્લેટ ન હોય હવે આપણે બે કોપર ની પ્લેટ જોડવાની છે ઓમે તમને કીધું બરાબર ને પણ મને બે કોપર ની પ્લેટ ન મળી કોપર સલ્ફેટ એ મને મળ્યું કોપર ની એક પ્લેટ મળી પણ એક પ્લેટ ન મળી એટલે મે શું કર્યું કે આ બાજુ જો ખાસ સમજો બાજુ ઉલટાઈ ન જાય તમારા કેમેરા ને કારણે ધન બાજુએ મને જે મળી હતી કોપર ની પ્લેટ મે મળી હવે ઋણ બાજુએ જો મને કોપર ની પ્લેટ ન મળી તો મે ત્યાં કાર્બન નો સળિયો લગાવી દીધો શું કર્યું કાર્બન અહીંયા લગાવી દીધો અને જ્યારે આ બાજુ કોપર ને આ બાજુ કાર્બન મે લગાવ્યું અને પછી આ પ્રોસેસ ચાલુ કરી તો એટલે પ્લેટ આપે નવે નવી હો આપેલો પ્રયોગ પૂરો આ બીજા પ્રયોગ ની વાત કરું છું એ મને બે કોપર ની પ્લેટ ન મળી તો કોપર ની પ્લેટ એક મળી અને મે ધન બાજુ લગાવી અને ન મળ્યો મને બીજી પ્લેટ એટલે અહીંયા મે ઋણ બાજુએ કાર્બન નો સળિયો લગાવી દીધો અને દ્રાવણ તો કોપર સલ્ફેટ નું જ મેલી લીધું હવે જ્યારે આ પ્રક્રિયા મે સ્ટાર્ટ કરી ત્યારે શું જોવા મળ્યું મને તો કે ધીમે ધીમે આ બાજુની જે કોપર ની પ્લેટ હતી આખી ગુમ થઈ ગઈ અને આ બાજુ જે કાર્બન નો સળિયો હતો એ સરસ મજાનો છડકાટ વાળો આખો કાર્બન છે એવું તમને ખબર ન પડે કોપર ની પ્લેટ જેવા દેખાવ વાળો આખો સળિયો બની ગયો એટલે કે કોપર નો સળિયો આખો બની ગયો પણ પછી જ્યારે એને અહીંથી છોડીને જ્યારે આમ તોડ્યો ત્યારે ખબર પડી કે અંદર તો કાર્બન જ છે ઉપર જ ફક્ત કોપર લાગી ગયેલું છે એટલે આ રીતે કાર્બન ઉપર કોપર ધાતુનું શું થઈ ગયું કોટિંગ થઈ ગયું અને આને કહેવાય ઇલેક્ટ્રોપ્લેટિંગ ઇલેક્ટ્રોનને કારણે થયેલું પ્લેટિંગ બરાબર પ્લેટ આખી ચેન્જ થઈ ગઈ હવે અહીંયા બન્યું શું તો કે કોપર સલ્ફેટ નું દ્રાવણ હતું વિદ્યુત વિભાજન ને કારણે બે છૂટા પડ્યા કોપર છે ઋણ ધ્રુવ બાજુ આકર્ષણ અને કાર્બન ના સળિયા ઉપર જઈને બેસી ગયું હવે જે કોપર ની કમી મહેસૂસ થઈ એ સલ્ફેટે આ કોપર પાસેથી લઈ લીધી એટલે કોપર પાસેથી કોપર લીધો એ કોપર પાછો છૂટો પડ્યો પાછો ઋણ ધ્રુવ પર કાર્બન ના સળિયા પર જઈને બેસી ગયો એટલે આમ કરતા આ બાજુની આખી પ્લેટ આ બાજુ કાર્બનના સળિયા ઉપર જઈને આખી બેસી ગઈ એટલે કાર્બનનો સળિયો આખે આખો છડકાટ વાળો થઈ ગયો એટલે કે અંદર કાર્બન પણ ઉપર આખું કોપરનું કોટિંગ લાગી ગયું આ થઈ ગયું વિદ્યુત વિભાજન હવે મને બીજો એક ખ્યાલ આવ્યો કે મને એક કાર્બન ને એક કોપરની પ્લેટ મળી છે બરાબર ને હવે મેં ત્રીજા પ્રયોગમાં શું કર્યું તો કે આ કાર્બન છે ને આ બાજુ જોયો કાર્બન ને કઈ બાજુ જોઈ લો અહીંયા કોપર ની જગ્યાએ અને કોપર ની પ્લેટ ને લગાવી આ બાજુ હવે જ્યારે મેં અહીંયા કાર્બન નો સળિયો લગાવ્યો અહીંયા કોપર ની પ્લેટ લગાવી કોપર સલ્ફેટ નું દ્રાવણ હતું વિદ્યુત પરિપથ પૂર્ણ કર્યો તો મને ગમે એટલી વાર હું 10 15 મિનિટ 20 મિનિટ અડધી કલાક બેઠી
સલ્ફેટ છે પોતાના કોપરને જબાસ દેશે ને લણિયા કાર્બન છે એની ઉપર કોઈ ચડાવી શકાતું નથી કેમ કે કાર્બન અધાતુ છે અને એ વસ્તુ તમે જાણો છો એટલે કે ઇલેક્ટ્રોપ્લેટિંગ ફક્ત ને ફક્ત ધાતુ તત્વનું જ કરી શકાય છે ધાતુ તત્વનો જ ઢોળ ચડાવી શકાય છે અધાતુ તત્વનો ઢોળ ક્યારેય ચડાવી શકાતો નથી ઇલેક્ટ્રોપ્લેટિંગ માં પ્લેટિંગ કોનું થાય ધાતુનું અધાતુનું પ્લેટિંગ થાય નહીં પણ હા અધાતુ પર તમે ઢોળ ચડાવી શકો ખરા કાર્બન પર ધાતુ ચડાવી શકો પણ ધાતુ ઉપર કાર્બન તમે ચડાવી શકો નહીં એટલે આ વસ્તુ એક યાદ રાખવાની છે હવે આપણે સોનાના ઘરેણાની વાત કરીએ તો કે આપણે સોનાના ઘરેણા ઉપર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવું છે તો હવે તમને ખ્યાલ આવશે કે આપણી પાસે ખોટી ધાતુનું ઘરેણું છે અને સોનાનો સળિયો છે હવે તમે સળિયાને ક્યાં રાખશો અને ઘરેણાને ક્યાં રાખશો તો કે તમારે ઘરેણા પર પ્લેટિંગ કરવાનું છે કે જેના પર પ્લેટિંગ કરવાનું હોય એને લગાવવાનો રોલ બાજુ ઘરેણા પર પ્લેટિંગ કરવાનું છે તો ઘરેણું રોલ બાજુ કોનો ઢોળ ચડાવવાનો છે સોનાનો એટલે કે જે ધાતુ ચડાવવાની હોય એ ધાતુને તમે ક્યાં મૂકશો ધન બાજુ અને દ્રાવણ કોનું લેશો તો કે જે ધન બાજુ જે ધાતુ રાખેલી છે એ જ ધાતુનું દ્રાવણ તમારે લેવું પડશે કોપરનો ઢોળ ચડાવવાનો હોય તો કોપરની કોપરનું દ્રાવણ ચાંદીનો ઢોળ ચડાવવાનો હોય તો ચાંદીનું દ્રાવણ સોનાનો ઢોળ ચડાવવાનો હોય તો સોનાનું દ્રાવણ એટલે કે જે ધાતુનો ઢોળ તમારે ચડાવવાનો છે એ ધાતુનું દ્રાવણ અને એ ધાતુને ફરજિયાત ધન ધ્રુવ સાથે જોડવાની ઋણ ધ્રુવ સાથે જોડશો તો કોઈ જ રિઝલ્ટ તમને મળશે નહીં એટલે કે જે ધાતુનું જળ સોરી જે ધાતુનું પર ચડાવવાનું છે ધન બાજુએ જેના પર ચડાવવાનું છે એ ઋણ બાજુએ જોડવામાં આવે છે ક્લિયર એટલે હવે તમને આમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાય જો આ વસ્તુ હું લખેલી નથી કે મેં તમને લખાવી નથી પણ બોલી છું તમને યાદ ન રહે તો લખી લેવાની જેના પર ઢોળ ચડાવવાનો છે ઋણ બાજુએ જે ધાતુ ચડાવવાની છે એ ધાતુ ધન બાજુને દ્રાવણ તરીકે કોણ તો કે જે ધાતુનું પર ચડાવવાનું હોય એ ધાતુનું દ્રાવણ લેવામાં આવે છે અને હંમેશા ધન ધ્રુવ બાજુ સળિયો ખવાશે ઋણ ધ્રુવ ઉપર એનું પર ચડશે શું કામ તો કે પ્લેટિંગ ફક્ત ધાતુનું જ થાય અને ધાતુ હંમેશા ધન આયન જ હોય અને ધન આયન હંમેશા ઋણ છેડે બાજુ જ આકર્ષાય આ વસ્તુ જો તમે જાણતા હોય તો તમને ખ્યાલ આવી જાય કે ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા આખે આખી શું છે એટલે કે આ રીતે એક ધાતુનો ઢોળ બીજી ધાતુ ઉપર તમે ચડાવી શકો છો ક્લિયર આખે આખી માહિતી એટલે ઇલેક્ટ્રોપ્લેટિંગ નો ઉપયોગ આપણે મેં કીધું એમ સોનાના ઘરેણામાં તો ઠીક છે સોના ચાંદીના ઘરેણામાં ગ્રામ પાળા પહેરીએ છીએ એના માટે તો ઠીક પણ એ સિવાય પણ ઘણી બધી જગ્યાએ આપણે કોઈ અધાતુ ઉપર કે કોઈ નબળી કે કાટ લાગી જાય એવી ધાતુ ઉપર બીજી ધાતુનું ઢોળ આપણે ચડાવતા હોઈએ છીએ ઇલેક્ટ્રોપ્લેટિંગ આપણે વ્યવહારમાં ઘણી બધી જગ્યાએ કરતા જ હોઈએ છીએ અને ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયાના ઉદાહરણો એના વૈજ્ઞાનિક કારણો જે તે પ્રશ્નો છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું એટલે કે આવતા લેક્ચરમાં હવે આપણે ફક્ત એક જ પ્રશ્નની ચર્ચા બાકી રહી ઇલેક્ટ્રોપ્લેટિંગની ઉપયોગિતા ઉપયોગિતા હું તમને લખાવી દઉં અમુક બે ત્રણ વૈજ્ઞાનિક કારણો લખાવી દઉં એટલે આપણો પાઠ આખે આખો પૂરો થઈ જાય છે અને ત્યાર એ જ લેક્ચરમાં અથવા તો એના પછીના લેક્ચરથી સ્વાધ્યાયના પ્રશ્નનું સોલ્યુશન આપણે કરવાનું છે પણ હું માનું છું ત્યાં સુધી જેને પાઠની અંદર પૂરેપૂરું ધ્યાન રાખેલું છે એના સ્વાધ્યાયના પ્રશ્ન મારી પહેલા સોલ્વ થઈ જશે જો કે આપણે રૂલ્સ પ્રમાણે પહેલા તમારે જ ટ્રાય કરવાની છે હું તો કરાવવાની છું જ બાકી પછી તમે જે કરતા હોય એટલે અહીંયા પાઠની અંદર આખો એક વાઇન્ડઅપ હું તમને કહ્યું કેટલું શીખ્યા ત્રણ પ્રકારના ટેસ્ટર સુવાહક મંદવાહક અવાહક ચાર પ્રકારની અસર ઉષ્મીય અસર પ્રકાશીય અસર ચુંબકીય અસર અને રાસાયણિક અસર આગળની ત્રણે ત્રણ અસર ટેસ્ટર થ્રુ સમજેવી રાસાયણિક અસરમાં પાછા ત્રણ પ્રકાર
विद्युत विभाजन, रंग परिवर्तन ने इलेक्ट्रोप्लेटिंग बद्दे बद्दी वस्तु ने तीन पॉइंट आपने समझेला छे। क्लियर आके आपको पाठ हवे समझवानू काय रहतु नथी अने बहु सरस मजानो पाठ से तो तैयार करजो। तो चलो त्यारे આજના લેક્ચરમાં જે ઇલેક્ટ્રોપ્લેટિંગ ભણાવેલું છે એને ફરી 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 અને સમજવાની કોશિશ કરજો અને ખાસ આટલી વસ્તુ યાદ રાખવાની કે જેના પર ચડાવવાનું છે સોનાના ઘરેણા પર ચડે તો કાચી ધાતુ અહીંયા સોનું અહીંયા અને દ્રાવણ કોનું હોવું જોઈએ સોનાનું આ વસ્તુને ખાસ એક તો ધ્યાન રાખવાની છે અને શું કામ થાય છે વિથ કારણ આપણે આગળ આખું સમજેલા છીએ। તો ચલો ત્યારે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીએ। ત્યાં સુધી